દીવના ગોગલા એસબીઆઈ બ્રાન્ચમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લઈને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લઈ જનજાગૃતિ લાવવા બેંક દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત દીવના ઘોઘલા એસબીઆઈ બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી કરી ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય તેનેથી બચવા શું શું કરવું વગેરે વિશે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં લોકોને કોઈ પર ફોન પર કોઈ પણ વ્યક્તિ તમારી બેંકની માહિતી માંગે અથવા ઓટીપી માંગે તો આપવી નહીં, કારણ કે જો તેમને તમારી બેંકની માહિતી અથવા ઓટીપી મળી જશે તો તમારા ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરી તમારા બધા પૈસા ઉપડી જશે. એટલે જાગૃત બનો અને કોઈને તમારા ડોક્યુમેન્ટ કે માહિતી આપવી નહીં. જો તમે આપશો તો કાંઈ છેતરપિંડી થશે તો તેના જિમ્મેદાર તમે ખુદ રહેશો. તે રીતે બેંકના નામે લોકો સામે થતી છેતરપિંડી અટકાવવા માટે સમગ્ર માહિતી આપવામાં આવી. આ પ્રસંગે ઘોઘલા બેંકના મેનેજર હિતેશ સામજી રાઠોડ, નાબાર્ડના ગજ્જર સાહેબ, ઉષા મહિલા મંડળના પ્રમુખ હેમાક્ષી રાજપૂત તથા તેમની મહિલાઓ અને બેંકના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હું હિતેશ રાઠોડ, આજે બ્રાન્ચ મેનેજર ઘોઘલા બ્રાન્ચ તરફથી ફાઇનાન્શિયલ લિટરેસી કેમ્પ રાખવામાં આવેલો છે. એમાં બધા મેમ્બરોને અને તમામ નાગરિકો દીવ અને ઘોઘલાને નાણાકીય વ્યવહારો માટે અને ફાઇનાન્શિયલ એમની બચતો થાય છે તથા નેટ બેન્કિંગ છે, આ ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે, એના વિશે સમજાવવામાં આવેલું છે અને કઈ રીતના ફ્રોડ પ્રસંગથી તમારે રક્ષણ મેળવવું અને કઈ રીતના વ્યવહારો કરવા નાણાકીય એ બાબતમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પ માટે હું ગુર્જર સાહેબ લીડ બેંકના FLC અને શ્રી પરમાર સાહેબનો ખૂબ આભાર માનું છું.